સુરતના અડાજણ પાલ વિસ્તારમાં શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 1.25 લાખ હનુમાન ચાલીસાના પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશરે 3,000થી વધુ ભાવિક ભક્તોએ હાજરી લઈ 1.25 લાખ હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું. એટલું જ નહીં પરંતુ હિન્દુ સમાજના કાર્યક્રમમાં મુસ્લિમ યુવાનો પણ ભાગ લઈ 1.25 લાખ હનુમાન ચાલીસાનું પઠન કરી સમાજને ભાઈચારો અને કોમી એકતાનો ઊંધો સંદેશ પાઠવ્યો હતો. અયોધ્યા રામ મંદિર મુદ્દે હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો, જે ચુકાદાને સમર્પિત સુરતના અડાજણ પાલ વિસ્તારમાં 1.25 લાખ હનુમાન ચાલીસાનું પઠનનું આયોજન કરાયું હતું. શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં 3,000 જેટલા ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં હાજર ભાવિક ભક્તોએ એક સુરે 1.25 લાખ હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. કાર્યક્રમમાં હાજર સૌ કોઈના સ્મિત પર ભગવાન શ્રી રામ અને હનુમાનજી પ્રત્યેની ભક્તિ છલકાતી હતી. તદુપરાંત 1.25 લાખ હનુમાન ચાલીસાના પઠનના અનોખા ભક્તિ સભર કાર્યક્રમમાં સુરત શહેરની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ જોડે જોડાયેલા 7 જેટલી સંસ્થાઓ પણ હાજર રહી હતી. સૌથી ધ્યાન આકર્ષક બાબત એ હતી કે 1.25 લાખ હનુમાન ચાલીસાના પઠનમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને ભગવાન હનુમાનની ચાલીસાનું પઠન પણ કર્યું હતું. લોકો કઈ નઈ, અમે હિન્દુ મુસ્લિમ બધું એક છે, ભગવાન ધારેલું એક થઈએ છે, એટલે હિન્દુ મુસ્લિમ એકતા જાળવી. અમને સારું લાગે છે, અહીંયા માન મળે છે. મને બહુ સારું લાગી રહ્યું છે. મારા સ્કૂલમાંથી પ્રિન્સિપલ મેમને હરેક છોકરાઓને આમંત્રણ પત્ર આપ્યું, જેનાથી આવી શકાય તે આવી શકશે, જે ન આવી શકાય એ ન આવી શકે. એ મુસલમાન હિન્દુનો કોઈ ભય નથી, એમાં કોઈ મુસલમાન હિન્દુ કોઈ થવાનું નથી. અમે હિન્દુ મુસલમાનનો કોઈ એજ રાખતા નથી. જે હોય, જે ભગવાને અમને આપેલું છે જિંદગી, ભગવાને જ અમને આપી છે. શહેરની કોલેજો સહિત પાઠશાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમમાં હાજર રહી 1.25 લાખ હનુમાન ચાલીસાનું પઠન કરી ધન્યતા અનુભવી હતી. નીતિન પ્રફુલ્લચંદ મહેતા, અન્નપૂર્ણા માતાજી મંદિરના ટ્રસ્ટી. દિવાળી પહેલા અમે વિચાર્યું કે 1.25 લાખ હનુમાન ચાલીસા આપણે વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણના હેતુ સાથે કરવા જોઈએ, અને એ રીતે વિવિધ સંગઠનો, વિવિધ સમાજના લોકોએ એમાં સહયોગ આપ્યો અને 3200 ઉપર જેટલા રજીસ્ટ્રેશનો થયા છે. એનું મૂળ આકર્ષણનું કેન્દ્ર એ છે કે એમાં અંધજન બાળકો પણ જોડાયા છે. સુરત રેલવે સ્ટેશનના કુલીઓ પણ એમના યુનિફોર્મ સાથે અહીંયા આવ્યા છે. કેટલેક વૃદ્ધાશ્રમના ભાઈઓ અને બહેનો પણ એમાં જોડાયા છે. સૌથી વિશેષ જો કહીએ કે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આ આઈસી ગાંધી શાળામાંથી એક કણ વિદ્યાર્થીઓ, મુસ્લિમ બિરાદરો આ હનુમાન ચાલીસામાં આવીને એક સમાજમાં એકતાનો ખૂબ મોટો ઉદાહરણ આપણને પૂરું પાડ્યું છે. અને દેશમાં આવી જ રીતે સમરસતા એકબીજાની વચ્ચે રહે તે રીતે આ કાર્યક્રમ અમે આજે કાલભૈરવ જયંતિના દિવસે રામ ભક્ત હનુમાન માટે કર્યા છે તેને આજે અર્પણ કરીએ છીએ. સુરત શહેરમાં યોજાયેલા 1.25 લાખ હનુમાન ચાલીસાના પઠન દ્વારા ભાઈચારા સાથે કોમી એકતાનો અનેખો સંદેશ આપવા કોમવાદનું ઝેર ફેલાવતા તત્વોને ભારે શીખ આપી છે. ગૌતમ પટેલનો અહેવાલ, દિવ્યાંગ ન્યૂઝ,